જેની અંદર આપણા અર્થતંત્ર ઉપર, વ્યક્તિઓના આર્થિક પાસા ઉપર કેવી અસર થાય છે એ બધી બાબતો અહીંયા વણી લેવાની છે. તો જોઈએ આતંકવાદની આર્થિક અસરો કેવા પ્રકારની. પહેલું, વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે. મોટા ભાગે વેપારીઓ છે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતા નથી અને જે વ્યાપારનો રેશિયો વધવો જોઈએ એ હંમેશા વધી શકતો નથી અથવા એમાં વિકાસ થઈ શકતો નથી અને તેને કારણે વિકાસ ન થાય તો વ્યક્તિએ સ્થળાંતર કરવું પડે છે. જેમ આપણે કશ્મીરમાં વાત કરીને કે ત્યાં હિંસાત્મક પ્રવૃત્તિઓ થાય, બોમ્બ ફેંકવામાં આવે અને તેને કારણે વ્યક્તિઓ મૃત્યુ પામે, કુટુંબના સભ્યો ગુમાવે, તો એ એવું પસંદ કરશે કે અહીંયા કરતાં શાંત સ્થળે રહેવું સારું, તો એ વ્યક્તિઓ સ્થળાંતર કરે છે. જેમ કે કશ્મીરના પંડિતો આજે મોટાભાગના બીજા રાજ્યોની અંદર વસવાટ કરે છે. એ શું બતાવે છે? આતંકવાદની આ પ્રવૃત્તિને કારણે થયેલું સ્થળાંતર. ત્યાર પછી કેટલાક મૂડીપતિઓ, ઉદ્યોગપતિઓ છે કે ધનિકો છે, એની પાસે આતંકવાદીઓ એવા આર્થિક સહાય મેળવવા માટે નાણાં પડાવે કે તમે અમને જો પૈસા નહીં આપો ને એટલા કરોડ રૂપિયા તો તમારી ફેક્ટરી ઉપર બોમ્બ ફેંકી, તમારા બાળકનું અમે અપહરણ કરી દઈશું, આવું ધાક ધમકીનો આશ્રય લે છે, જે અમાનવીય કહી શકાય એવી પ્રવૃત્તિઓ. તો આવી પ્રવૃત્તિઓ પણ કરે છે અને એને કારણે આપણા ઉદ્યોગ ઉપર માઠી અસર થાય છે. ત્યાર પછી આતંકવાદીઓ છે માદક દ્રવ્યોની હેરાફેરી. નશીલા પદાર્થો હોય ને એને માદક દ્રવ્યો કહેવાય. દારૂ, અફીણ, કોકેન, હેરોઇન આ માદક દ્રવ્યો એ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે અને વ્યક્તિને પાયમાલ કરી નાખે ને એ એનો મુખ્ય ઉદ્દેશ હોય છે. ત્યાર પછી કાળા નાણાંનું સર્જન કરે અને એને કારણે સામાજિક જે કાર્યો થવા જોઈએ એ થતા નથી એટલે એને કારણે અસામાજિક કાર્યો થતા જોવા મળે છે. ત્યાર પછી સરકારી મિલકત છે, એમાં બ્રિજ હોય, સરકારી કોઈ પણ ઓફિસ હોય, સરકારી સંસ્થા હોય, બેંક હોય, ત્યાર પછી સરકારની કોઈ થાણા હોય એની ઉપર બોમ્બ ફેંકે અને નુકસાન કરે છે. હવે એને ફરીથી બનાવવું એટલે ફરીથી બીજી વખત સરકારને ખર્ચો થઈ જાય. હવે આ પૈસા જો ગરીબને ઉત્થાન માટે વાપર્યો હતો તો દેશનો વિકાસ થઈ શકે ને, ગરીબી બેરોજગારી ઘટી શકે ને. એના બદલે આ પૈસા હવે આ જે સરકારી મિલકત ફરીને બનાવવી પડશે ને ત્યાં પૈસા વાપરવા પડશે. એ નાણું છે એ દેશના વિકાસને બદલે આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા પાછળ આપણે કરવું પડશે. મિલિટરી રાખવી પડશે, પોલીસની વ્યવસ્થા કરવી પડશે એટલે દેશનો વિકાસ અટકી જશે. આ ઉપરાંત સરકારે તેના માટે પૈસા ખર્ચવા પડે અને આપણા દેશનો વિકાસ ઓછો થાય છે અને તેને કારણે આતંકવાદી પ્રવૃત્તિઓ છે એની ઉપર જે પ્રવૃત્તિઓ આપણા દેશ ઉપર માઠી અસર કરે છે. છેલ્લો છે, પર્યટન ઉદ્યોગને માઠી અસર થાય છે. જ્યારે જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ કોઈ પણ રાજ્યની અંદર થાય, કોઈ પણ દેશની અંદર થાય ત્યારે એનો પર્યટન ઉદ્યોગ ઠપ થઈ જાય છે. ઠપ થઈ જાય છે એટલે ત્યાં શહેરાણીઓ જવા માટે તૈયાર જ ન થતા. આતંકવાદીઓ કશ્મીરમાં હુમલો કરે તો પૃથ્વી પરનું સ્વર્ગ ભલે રહ્યું પણ લોકો ત્યાં જવા માટે તૈયાર થશે ને. એ એમ કહે છે કે ફરવા જાઓ એના કરતાં ઘરે રહેવું સારું. એટલે પર્યટન ઉદ્યોગ છે એ ઠપ થાય છે. ઠપ થાય છે એટલે રાજ્યની આવક ઘટશે અને આવક છે એ આર્થિક અસર ઉપજાવે છે. તો એ છે આર્થિક અસરો.